ધોરણ 3 હિન્દી મેં જે વખતે કીધું હતું કે તમને પર્યાવરણ નહીં કરાવો પણ હિન્દીનો કોર્સ અધૂરો હોવાને કારણે આજે તમને 3 ધોરણમાં હિન્દી વિષય કરાવું છું. તો પાઠ 7 જોઈએ તો અમારે પશુ, તો આમાં શું આપ્યું છે? પશુઓનું વર્ણન આપ્યું છે, જો તે લાલ અક્ષરથી કર્યું છે તો એ આપણે પશુઓના નામ આપેલા છે. શેર જંગલ કા રાજા હે, સિંહ જંગલનો રાજા છે, હાથી સબસે બડા પ્રાણી હે, હાથી બધાથી મોટું પ્રાણી છે, વાઘ ચિત્તા તેજ દોડતે હે, વાઘ અને ચિત્તો ઝડપથી દોડે છે, ખરગોશ ડરપોક પ્રાણી હે, એટલે સસલું તે બીકણ પ્રાણી છે, ગાય હમે દૂધ દેતી હે, ગાય આપણને દૂધ આપે છે, હિરણ ઘાસ ખાતા હે અને હરણ ઘાસ ખાય છે, ઘોડા સવારી મેં કામ હતા હે, ઘોડો છે એ ઘોડેસવારીમાં કામ આવે છે, બેલ ખેતી મેં ઉપયોગી છે, બળદ ખેતી માટે ઉપયોગી છે, ઊંટ રણકા પ્રાણી હે, ઊંટ રણનું પ્રાણી છે, કૂતરા ઘરની ચોકી કરતા હે, કૂતરો ઘરની ચોકી કરે છે, બિલ્લી દૂધ પીતી હે, બિલાડી દૂધ પીએ છે, બંદર કી પૂંછ લંબી હોતી હે, વાંદરાની પૂંછડી લાંબી હોય છે. જે આ બધું આ જે વર્ણન કર્યું આ પાઠમાં એ બધું જો વાંદરાની પૂંછડી, ઊંટ, ઘોડો, ચિત્તો, હાથી, સિંહ બધું દેખાડ્યું છે ને, બિલાડી દેખાડી છે, બેલ દેખાડ્યું છે, હરણ, ગાય, સિંહ આ બધા પ્રાણીઓનું આ બે બતાવ્યા છે, પ્રાણીઓનું એ વર્ણન આપેલું છે. ઉપરાંત અભ્યાસમાં જુઓ તો આમાં તમારે બેલ એમ લખવું પડે, ખરગોશ, પછી ઉપર જો આપેલું જ છે નામ, એ નામ ગોતીને તમારે આ નીચે લીટી આપી છે એમાં સારા અક્ષરે લખવાનું છે. હવે મને ઓળખી મારું નામ બતાવો એટલે મેં દૂધ દેતી હોઉં તો શું આવે? તો આમાં ગાય ન, મેં ખેતી મેં ઉપયોગી હું તો બેલ, મેં ઘરકી ચોકી કરતા હું તો કૂતા, મેં સબસે બડા પ્રાણી હું તો હાથી, મેં રણકા પ્રાણી હું તો ઊંટ. હવે નીચેના પ્રશ્નોનો જવાબ હિન્દીમાં લખો. જો આમાં આખું તમારે ન લખવું હોય તો ખાલી આ રીતના લખો તો પણ ચાલે. કોણ સા પ્રાણી સવારી મેં કામ હતા હે, તો ઘોડા. જંગલ કા રાજા કોણ હે, તો શેર. ઉસકી પૂંછ, કિસકી પૂંછ લંબી હોતી હે, તો બંદર કી. કોણ સે પ્રાણી તેજ દોડતે હે, તો બાઘ અને ચિત્તા. કોણ સા પ્રાણી ખેતી મેં ઉપયોગી હે, કયું પ્રાણી ખેતી માટે ઉપયોગી છે, તો બેલ. હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર કરો. તમારે પૂછે બિલ્લી દૂધ પીતી હે, તો બિલાડી દૂધ પીએ છે, હિરણ ઘાસ ખાતા હે, તો હરણ ઘાસ ખાય છે. હવે સસલું ડરપોક પ્રાણી છે, તમારે હિન્દીમાં લખવાનું છે. ખરગોશ ડરપોક પ્રાણી હે, સિંહ જંગલનો રાજા છે, શેર જંગલ કા રાજા હે. હવે આપણે જોઈએ તો બીજો 8મો પાઠ અમારે પક્ષી, જેમાં પ્રાણીઓનું આવ્યું તેમાં પક્ષીનું પણ આવ્યું છે. યહ કોણ હે, યહ મોર હે, આ કોણ છે, તા મોર છે. મોર ક્યાં કરતા હે, મોર નાચતા હે. મોર શું કરે છે, મોર નાચે છે. મોર કે પંખ કેસે હોતે હે, મોર કે પંખ રંગબિરંગી હે. મોરના પીછા કેવા હોય છે, તો મોરના પીછા રંગબેરંગી હોય છે. હવે અહીંયા આપ્યું છે પોપટનું. યહ કોણ હે, તો યહ તોતા હે. જો આ તોતાનું આપ્યું છે. તોતા ક્યાં કરતા હે, તોતા ગીત ગાતા હે. તોતા શું, પોપટ શું કરે છે, તો પોપટ ગીત ગાય છે. તોતે કી ચાંચ કા રંગ કેસા હે, તોતે કી ચાંચ કા રંગ લાલ હે. પોપટની ચાંચ કેવા રંગની હોય છે, તો પોપટની ચાંચ લાલ રંગની હોય છે. હવે યહ કોણ હે, યહ કૌવા હે, આ કોણ છે, તો આ કાગડું છે. જો આ કાગડું બચ્યો છે. યહ કૌવા, કૌવા ક્યાં કરતા હે, કૌવા રોટી ખાતા હે. કાગડો શું કરે છે, તો કાગડો રોટી ખાય છે. કૌવા ક્યાં બોલતા હે, કૌવા કાકા બોલતા હે. કાગડો શું બોલે છે, તો કાગડો કાકા બોલે છે. હવે આવ્યો છે બગુલા. આ જો બગુલાનું ચિત્ર છે. તો યહ કોણ હે, યહ બગુલા હે. બગુલા ક્યાં કરતા હે, તો બગુલા
एक पैर पर खड़ा है। बगुलो एक पग ऊपर उभो छे। बगुला क्या खाता है? बगुला मछलियाँ खाता है। बगुलो शू खाए छे? तो बगुलो मछलीओ खाए छे। हवे अभ्यास में जो तो आमां आपेला छे चित्र 11 जेम ज छे। तो आमां जे जग्या आपी छे त्यां सारा अक्षर ऊपरमांथी जोई अथवा आमांथी जोई अने तमे लखी लेजो। मने ओळखी मारुं नाम बताओ तो पंख, मेरे पंख रंगबेरंगी है तो मोर, मेरी चांच का रंग क्या कैसा है तो मेरी चांच का रंग लाल है, मैं काका बोलता हूँ तो कौवा, मैं मछलियाँ खाता हूँ तो बगुला। हवे नीचेना प्रश्नों जवाब हिंदी में आपो। बगुला कैसे खड़ा है? बगलो एक पैर पर खड़ा है। तोता क्या करता है? तोता गीत गाता है। कोका क्या कौवा क्या करता है? तो कौवा रोटी खाता है। कागलो रोटली खाए थे। हिंदी वाक्यों गुजराती भाषांतर करो। यह कौन है? तो आ कौन छे? मोर नाचता है, मोर नाचे थे। गुजराती वाक्यों हिंदी में भाषांतर करो। मोरना पीछा केवा हो? तो मोर के पीछे कैसे होते हैं? पोपट गीत गाए थे। पोपट गीत गाता है। जो छठो और सातमो पाठ मैं आज करायो है। हमें अपने पर्स आग चलावशू। हिंदी पीरियड में लेशू। आते वक्त पर्यावरण पीरियड लीस। हमें नवमो पाठ आते वक्त करीश। अस्तु।